नमस्कार मित्रों, अत्यारना ताजा ने मोटा समाचार, स्कूल बंद ने मोटो खतरो, एक साथे 800 लोको थया कोरोना पॉजिटिव, खेडूतों ने 2000 रुपयानो हप्तो बंद जेवा समाचार जानता पहला, तमे जो चैनल में नवा हो तो खास मित्रों अपनी चैनल ने सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा ने उपयोगी समाचार आखो दिवस ना समय सर अमे तमने पहोंचाड़ता रहीशुं। वीडियो गमे तो लाइक कर देजो अने वधु ने वधु आपना मित्रों ने मोकली आपजो। सर्वप्रथम अन्नदाता ने लईने आव्या मोटा समाचार। केंद्र सरकार हवे पीएम किसान सम्मान निधि योजना ने लाभ लेवा ई केवाईसी फरजियात कर्यु छे, जेना कारणे नकली खेडूत आ योजना नो लाभ नहीं लई शके अने सरकार पर आर्थिक बोझ घटशे। जो खेडूतो भाड़े जमीन राखी खेती करे, टेक्स चूकवे तो आ योजना नो लाभ तेने नहीं मळे। उपरांत डॉक्टर, एंजीनियर, वकील, सरकारी नौकरियातो, प्रोफेसरो, प्रोफेशनल नौकरी धरावता पति पत्नी एक साथे आ योजना नो लाभ नहीं मेळवी शके। આગળના સમાચાર, ગુજરાતમાં ચૂંટણી માટે કોંગ્રેસે તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે, જેમાં પાર્ટીએ જણાવ્યું છે કે બિલકિસ બાનો રેપ કેસના ગુનેગારોને મુક્તિ રદ કરાશે અને દરેકને ફરીથી જેલમાં મોકલવામાં આવશે। સાથે ગૃહિણીઓને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે। ગેસ સિલિન્ડરના બાકી રહેતા પૈસા સરકાર સબસિડી તરીકે ચૂકવશે। આ સિવાય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ફીમાં 20% ઘટાડો કરવામાં આવશે। ત્યારબાદ મોટો ખતરો। વૈજ્ઞાનિક જીપીએસ અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને વર્ષોથી જળવાયુ પરિવર્તન પર સંશોધન કરી રહ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે ગ્રીનલેન્ડમાં બરફ ખૂબ ઝડપથી ઓગળી રહ્યો છે, જેના કારણે વર્ષ 2100 સુધીમાં વિશ્વમાં સમુદ્રનું સ્તર 6 ગણું વધી જશે, જે વિનાશ નોતરશે અને દરિયા કિનારે વસેલા અનેક દેશો અને શહેરો તબાહ થઈ શકે। આમાં મુખ્યત્વે કોલકાતા, ટોક્યો, ઓસાકા, કરાચી, મનીલા, તિયાજિન અને જકાર્તાનો સમાવેશ થાય છે। મચ્યો હડકંપને 800 લોકો કોરોના પોઝિટિવ। દુનિયાભરમાં કોરોના મહામારીનો હાહાકાર મચાવી દીધો હતો, ત્યારે હવે ધીરે ધીરે ગાડી પટી પર ચડવા લાગી છે, ત્યારે ફરીથી કોરોના કેસ જોવા મળી રહ્યા છે। એક હોલિડે ક્રુઝ પર એક સાથે 800 મુસાફરો કોરોના પોઝિટિવ થવાના અહેવાલ મળી આવ્યા છે। આ માહિતી મળ્યા બાદ જહાજને ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ડોક કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ આ જહાજ ન્યુઝીલેન્ડથી રવાના થયું હતું। સર્ક્યુલર કેવે પર પહોંચતા લગભગ 4600 મુસાફરો ક્રુ પર સવાર હતા, જેમાં દર 5માંથી એક મુસાફર કોરોના હતો। આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર, સ્કૂલ બંધ કરવાનો આદેશ। દેશમાં ઉત્તર રાજ્યોમાં શિયાળો શરૂ થઈ ગયો છે, પહાડો પરથી થયેલી બરફવર્ષાને કારણે મેદાની રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી રહી છે। જોકે દક્ષિણના રાજ્યોમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે તમિલનાડુ અને પોંડિચેરીના દરિયાકાંઠે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે। તમિલનાડુમાં 26 જિલ્લામાં સ્કૂલ બંધ કરવાનો આદેશ કરાયો છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે।